नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना स्कूल अड़वदनी यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। हूँ धवल मकवाणा। आप आगळ बात करता था धोरण दस विषय गणित समांतर श्रेणी। स्वाति पांच पॉइंट एक पूरु कर्यो। आगळ पांच पॉइंट बे ना चौदह दाखला गण्या। आज पंदरमो दाखलो जोईए, ध्यान आपजो। खास रकम समझवानी, रकम शुं कहेवा मांगे, बराबर। दाखलानी रकमनी शरूआत में लखेलू के एनना कया मूल्य माटे, जो रकमनी शरूआत में प्रश्न पूछो, बराबर। एटले आपणे कोनुं मूल्य शोधवानुं थशे आ दाखलामां, एननुं, કે એન ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી। જો સમાંતર શ્રેણી કેટલી આપેલી, બે, એમાં નંબર 1 63 65 67 થી ડેશ ડેશ ડેશ, એનો મતલબ આ શ્રેણી અનંત સુધી જાય। એટલે પહેલી શ્રેણી આપેલી 63 65 67 ડેશ ડેશ ડેશ। હવે આગળ બીજી શ્રેણી આપેલી, જો અને કરી, આ બીજી શ્રેણી 3 10 17 એ પણ અનંત સુધી જાય। હવે તમે રકમ ઉપર ધ્યાન આપો તો જો આ શ્રેણી બે બે સંખ્યા વધે છે। 63 માં 2 ઉમેરો એટલે 65 થશે, 65 માં 2 ઉમેરો તો 67 થશે। આ શ્રેણી બે બે પદ વધે, જ્યારે બાજુની શ્રેણી 3 માં 7 ઉમેરો ને ત્યારે 10 થાય, 10 માં 7 ઉમેરો તો 17 થાય। એટલે આ શ્રેણી 7 7 વધે, આ શ્રેણી 2 2 વધે, બે શ્રેણી વધે જ છે। રકમ શું કહેવા માંગે છે કે આગળ જઈને આ શ્રેણીનું ને આ શ્રેણીનું બે શ્રેણીના જો ના n માં પદ સમાન થાય પ્રશ્ન પૂછ્યો એમ। એટલે કે આ શ્રેણીનું કોઈ એક પદ હશે, આ શ્રેણીનું કોઈ એક પદ હશે, બે પદ કેવા બતાવવાના તમારે, સમાન। એટલે કે આગળ જતા આ શ્રેણીનું આ શ્રેણીના પદ સમાન આવે, એ કયું પદ એમ। એટલે પદનો ક્રમ માંગ્યો, ધ્યાન રાખજો। પ્રશ્ન પૂછો એન ના કયા મૂલ્ય માટે, જો બરાબર। એટલે અહીંયા તમારે એન નું મૂલ્ય શોધવાનું કે આ બે શ્રેણીનું 15મું પદ કે 16મું પદ જે જવાબ આવે એ કેવા હશે, તો કે સમાન। એટલે કે ધારો આ શ્રેણીનું 15મું પદ 215 થતું હોય તો આ શ્રેણીનું 15મું પદ 215 જ થાય એમ, આવું કહેવા માંગે। એટલે બે શ્રેણીના પદ સમાન હશે, એ પદનો ક્રમ કયો એ શોધવાનું જો। એટલે દાખલામાં તમારે કોની કિંમત મેળવવાની થાય, એન ની, પદ નથી શોધવાનું, ધ્યાન રાખજો। રકમમાં લખેલું પદનો ક્રમ શોધવાનો, એન, બરાબર। હવે આપણે ગણતરી કરીએ, ધ્યાન આપજો। આ બાજુ બે શ્રેણી આપેલી છે, બે શ્રેણીના એનમાં પદ સમાન, એના ઉપરથી આપણે દાખલો ગણીશું જો। તો પહેલી શ્રેણી જોઈએ તો પહેલી શ્રેણીની અંદર શરૂઆત ક્યાંથી થાય, એ 63, એના પછી 65 અને એના પછી 67 ડેશ ડેશ ડેશ, બરાબર। બાજુમાં બીજી શ્રેણી આપેલી છે, કઈ શ્રેણી, તો કે 3 10 17 અને ડેશ ડેશ ડેશ। હવે શું કરીશું, તો કે બે શ્રેણીના તમારે એનમાં પદ શોધવાના। હવે એનમાં પદનું સૂત્ર મિત્રો જાણો જ છો કે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ એક કૌંસની બાર ડી, એમાં એનની કિંમત શોધવાની છે। એટલે કે બે શ્રેણીનો પદનો ક્રમ શોધવાનો, એટલે તો હવે જરૂર કોની પડશે, તો કે સૂત્રમાં આ ત્રણ કિંમત આવે એ બધા જાણો છો, બરાબર, એમાં આની કિંમત શોધવાની, તો હવે જરૂર કોની પડશે, તો કે એ અને ડી ની, એ એટલે પ્રથમ પદ અને ડી એટલે સામાન્ય તફાવત। તો જો શ્રેણી જાણતા હોય તો સરળ જ છે, પ્રથમ પદ અને સામાન્ય તફાવત મેળવો। ચલો મેળવીએ, ધ્યાન આપજો। પહેલી શ્રેણીનો પ્રથમ પદ મેળવીએ આપણે, તો પહેલી શ્રેણીનું પ્રથમ પદ જો કેટલું, 63, તો અહીંયા પ્રથમ પદને લખીશું આપણે એ વડે, એ બરાબર 63। હવે શ્રેણીનો સામાન્ય તફાવત જોતો હોય તો સામાન્ય તફાવતનું સૂત્ર એ ટુ માઇનસ એ વન, બીજા પદમાંથી પહેલું પદ શું કરી દેવાનું, બાદ, તો અહીં લખીશું સામાન્ય તફાવતને સંકેતમાં ડી વડે દર્શાવાય, બીજા પદમાંથી પહેલું પદ, બીજું પદ એટલે 65 માઇનસ પહેલું પદ એટલે 63, ચલો 65 માંથી 63 જાય તો કેટલા વધે, બે। હવે એ જ રીતે આ શ્રેણીને જોઈએ, બરાબર, તો આ શ્રેણીની અંદર જો શ્રેણી અલગ હોય, ધ્યાન રાખજો, આના પ્રથમ પદને એ વડે ન દર્શાવે, કેમ કે પદ અલગ અલગ હોય, આનું 63 છે, તો આપણે અહીંયા અક્ષર બદલાઈ નાખીએ, સ્મોલની જગ્યાએ કેપિટલ કરી નાખીએ, બરાબર। ચલો આના પ્રથમ પદને કેપિટલ એ વડે દર્શાવીએ, ચલો એનું પ્રથમ પદ તો કે 3, એના સામાન્ય તફાવતને કેપિટલ ડી વડે દર્શાવીએ, તફાવતનું સૂત્ર જાણો છો, બીજા પદમાં પહેલું પદ શું કરી દેવાનું, બાદ, તો બીજું પદ એટલે 10, પહેલું પદ એટલે 3, ચલો 10માંથી 3 જાય કેટલા વધશે, તો કે 7। હવે દાખલો ક્યાંથી ગણવાનો, તો રકમમાં જો એનમાં પદ સમાન થાય એવું પૂછ્યું, તો આપણે એનમાં પદ સમાન લઈને દાખલો ગણીએ। હવે ખાસ ધ્યાન રાખજો, સમાન થશે કે નહીં થાય એ તમે આગળ પણ જોઈ ગયા, એનની કિંમત ઉપર આધારિત, જો એનની કિંમત બિલોંગ્સ ટુ એન આવે, બિલોંગ્સ ટુ એનનો મતલબ થાય પ્રાકૃતિક સંખ્યાનો ગણ, કેમ કે એન એટલે પદની સંખ્યા હે, પદનો ક્રમ હે, એ ક્યારે ઋણ કે અપૂર્ણાંક ન હોય, હંમેશા ધન જ હોય, ઝીરો પણ ન હોય, એટલે શેમાં સમાવેશ થશે એનો, પ્રાકૃતિક સંખ્યાના ગણ એનમાં જ આવવો જોઈએ। હવે આપણે દાખલો ગણીને ચેક કરીએ, ધ્યાન આપજો, દાખલાની શરૂઆત કરીશું। રકમમાં કીધું હોય કે બે શ્રેણીના એનમાં પદ સમાન થાય, તો એ લખીશું કે બે શ્રેણીના એનમાં પદ, ચલો સમાન લખો, આ શ્રેણીના એનમાં પદને શેના વડે દર્શાવશું, તો કે એ એન વડે,
આ શ્રેણી અલગ હે તો એના એન માં પદને શેના વડે દર્શાવતું તો સ્મોલની જગ્યાએ કેપિટલ એ કરી દઈએ બરાબર આ પહેલી શ્રેણીનું એનમું પદ આ બીજી શ્રેણીનું એનમું પદ સમાન એટલે વચ્ચે નિશાની બરાબર રહે હવે ગણતરી કરીએ ધ્યાન આપજો ચાલો એ એટલે કેટલા તો કે એન નું સૂત્ર હે એ પ્લસ એન માઇનસ વન કૌંસની બહાર ડી અહીંયા કેપિટલ હે તો એન ડી બે કેપિટલ આવશે એન નહીં બદલાય ધ્યાન રાખજો કેમ કે રકમ લખેલું એન ના કયા મૂલ્ય માટે બે શ્રેણી બે શ્રેણી માટે પદનો ક્રમ એક જ છે એટલે એન ની કિંમત સ્મોલ કેપિટલ નહીં થાય ધ્યાન રાખજો ચલો આના માટે સૂત્ર આવશે એ પ્લસ એન માઇનસ વન કૌંસની બહાર ડી હવે કિંમત મૂકીને સાદરૂપ આપી એનનું મૂલ્ય શોધવાનું એ એ એટલે પહેલી શ્રેણીનું પ્રથમ પદ કેટલું ત્રેસઠ આ એન માઇનસ વન એમનામ રહેશે બાય ડી ડી કેટલા તો કે બે આગળ અહીંયા પણ પ્રથમ પદ એ એટલે બીજી શ્રેણીનું પ્રથમ પદ ત્રણ એન માઇનસ વન એમનામ રહેશે કેપિટલ ડી એટલે બીજી શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો સાત સાદરૂપ આપીએ ધ્યાન આપજો આ બેને પહેલાં અંદર ગુણાઈએ આ ત્રેસઠ એમનામ રહેશે બેનો એન સાથે ગુણાકાર કરો તો ટુ એન પ્લસ માઇનસ તો કે માઇનસ બે બે એવી જ રીતે આ ત્રણ એમનામ રહેશે ચલો સાતનો એન સાથે ગુણાકાર કરો તો સાત એન પ્લસ માઇનસ માઇનસ સાત એકુ સાત બાદબાકી કરશો ત્રેસઠમાંથી બે જાય તો કેટલા વધશે તો કે એકસઠ પ્લસ ટુ એન એમનામ રહેશે બરાબર અહીંયા ત્રણ હે અહીંયા સાત હે પ્લસ માઇનસ શું થાય તો કે માઇનસ ત્રણ માંથી સાત જાય તો કેટલા વધશે હાથમાંથી ત્રણ કાઢો એટલે ચાર વધે પણ સરવાળા બાદ બાકીમાં નિશાની હંમેશા મોટા પદની આવે બરાબર તો સાત એને પહેલા લખશું આપણે અને ત્રણ માંથી સાત બાદ કરો એટલે ચાર મોટા પદની નિશાની આવશે શું આવશે માઇનસ હવે ખાસ ધ્યાન આપવાનું અહીંયા અહીંથી તમારી કિંમત કોની શોધવાની દાખલામાં એન ની તો જો અહીંયા બે એન વાળા પદ હે બે અચળ પદ હવે જો એનની કિંમત શોધવી હોય તો શું કરાય તો કે એક બાજુ એન વાળા પદ ભેગા કરી દેવાય અને એક બાજુ અચળ પદ ભેગા કરી દેવાય એટલે આપણને એનની કિંમત મળી જાય તો એના માટે શું કરશું તો કે આ બીની જગ્યા બદલાઈ નાખાય જો આ ટુ એન રિયાની પ્લસ છે બરાબર આ બાજુ આવે તો કેવા થઈ છે માઇનસ અને ચાર રિયાની માઇનસ છે બરાબર સામે જાય તો કેવા થઈ છે પ્લસ એટલે ચાર ની ટુ એન ની હું જગ્યા બદલાઈ નાખું ધ્યાન આપજો આ એકસઠ એમનામ રહેશે બરાબર ચાર માઇનસ છે આ બાજુ આવે તો કે પ્લસ થાય બરાબર આ સાત એમ તો એમનામ જ રહેવાના છે ટુ એન પ્લસ આ બાજુ આવે તો કે એ માઇનસ થશે એટલે હવે શું થયું જો એકસઠ માં ચાર ઉમેરો એકસઠ ને ચાર કેટલા થશે તો કે પાસઠ અહીંયા સાત એન અહીંયા ટુ એન સાત માંથી બે જાય તો પાંચ એન વધશે ચલો કોની કિંમત જોઈએ એન એન ની કિંમત જોઈએ તો પાંચ ગુણાકારમાં નીચે ક્યાં આવી જાય ભાગાકારમાં તો માટે અહીંયા લખીશું કે એન બરાબર પાસઠ ના છેદમાં કેટલા જશે મિત્રો આ પાંચ ચલો પાસઠ ના છેદમાં પાંચ જાય એટલે છેદ ઉડાડશો તેર પંચુ પાસઠ થાય માટે અહીંયા એન નો જવાબ તમને કેટલો મળશે તેર એને આ યાદ રાખવાનું એન બરાબર તેર હવે રકમ શું કહેવા માંગે જો એનો મતલબ એવો થયો કે આ બે શ્રેણીના કેટલામાં પદ તેરમાં પદ કેવા હશે સમાન હોય બરાબર કેમ કે તેર બિલોંગ્સ ટુ એન પ્રાકૃતિક સંખ્યાના ગણમાં આવી જ જાય એટલે આજે રકમમાં કીધો પ્રશ્ન પૂછો એ સાચો હોય કે આ બે શ્રેણીના તેરમાં પદ કેવા હશે સમાન કયું પદ હશે એ નથી માંગ્યું બરાબર ચલો હવે આ બધું ધ્યાન આપજો આગળ બીજો દાખલો જોઈએ રકમ હાવ એ લઈ જતી હવે સોળમાં દાખલાની રકમ જો કે એવી સમાંતર શ્રેણી શોધો જો રકમમાં શું મેળવવાનું કીધું હે સમાંતર શ્રેણી એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ સોળ અને સાતમું પદ પાંચમા પદથી બાર વધુ હોય જો રકમમાં સમજો શું શોધવાનું આખી સમાંતર શ્રેણી મિત્રો સમાંતર શ્રેણી શોધવા માટે આપણું વ્યાપક સ્વરૂપ તમે જાણો જ છો આ તમારી સમાંતર શ્રેણી હવે જો સમાંતર શ્રેણી જોઈતી હોય તો આમાં બે કિંમત એ ડી એ મતલબ પ્રથમ પદ ડી મતલબ સામાન્ય તફાવત એટલે કે જો પ્રથમ પદ અને સામાન્ય તફાવત મળે ને તો તમને સમાંતર શ્રેણી મળે બાકી સમાંતર શ્રેણી ન મળે તો હવે પહેલું કામ આપણે શું કરીશું તો કે આ જે રકમ આપેલી એમાંથી પ્રથમ પદ અને સામાન્ય તફાવત મેળવવા જો એન ડી ની કિંમત મળી જાય તો સમાંતર શ્રેણી મળી જશે ચલો કિંમતમાં રકમની અંદર કિંમત આપી એના ઉપરથી આગળ હાલીએ ધ્યાન આપજો આ બાજુ તો હવે પહેલા શ્રેણીનું ત્રીજું પદ જો કેટલામું પદ ત્રીજું કેટલું સોળ ત્રીજા પદને તમે જાણો જ છો શેના વડે દર્શાવાય પદ એટલે એ ત્રીજું એટલે એ થ્રી ત્રીજું પદ કેટલું તો કે સોળ એટલે આ સોળ હાલ આગળ વાંચો સાતમું પદ સમજો સાતમું પદ એટલે એ સેવન સાતમું પદ પાંચમા પદથી પાંચમું પદ એટલે એ ફાઈવ આનાથી બાર વધુ વધુ એટલે પ્લસ અને કેટલું વધુ તો કે બાર એટલે રકમ શું કહેવા માંગે ત્રીજું પદ સોળ છે
सातमू पद पांचमा पद थी बार जेटलू वधारे एटले पांचमा पद में तमे बार उमेरो ने त्यारे सातमू पद मळे एवं रकम कहेवा मांगे। हवे आपणे एन एन डी नी किंमत गोतवा माटे जो शरूआत अहींथी करे अहींथी डायरेक्ट डी मळी जशे बराबर। ई डी नी किंमत आमां मूको एटले ए मळी जाय अने ए अने डी मळे एटले समांतर श्रेणी मळी जाय बराबर। चलो ध्यान आपजो आ बाजू शरूआत करशो आपणे अहींथी। पहला तो लखो त्यां लखी शकाय के ए थ्री त्रीजू पद शुं होय श्रेणी नुं तो के ए प्लस टू डी। हवे बधाने आवडे बराबर आ सोळ आने कही देवानुं तमारुं समीकरण नंबर एक એટલે કે શ્રેણીનું ત્રીજું પદ હોય એટલે એ એમના સૂત્રમાં મૂકો ને એટલે એ એમના મરે આ જેટલા એનાથી એક ઓછો ડી આવે તાણો તો ટુ ડી આવે। હાલ આગળ જુઓ સાતમું પદ એટલે એ પ્લસ સિક્સ ડી કેમ કે એક ઓછો ડી આવશે। પાંચમું પદ એટલે એ પ્લસ ફોર ડી વત્તા બાર ના બાર હવે શું થશે જો એ કોમન હે શું થઈ જાય ઉડી જાય હવે સિક્સ ડી એમનામ રહેશે ફોર ડી પ્લસ આ બાજુ આવે તો માઇનસ બરાબર કેટલા તો કે બાર છ માંથી ચાર જાય તો ટુ ડી બરાબર કેટલા બાર ડી નો જવાબ જોતો હોય તો બે ગુણાકારમાં નીચે ક્યાં આવશે અહીંયા ભાગાકારમાં તો માટે લખવાનું અહીંયા કે ડી બરાબર બાર ના છેદમાં બે છેદ ઉડાડો એટલે છ દુ બાર થાય મળી ગયો ડી નો જવાબ કેટલો મળ્યો છ। આ કિંમત તમારે ક્યાં મૂકવાની સમીકરણ નંબર એકમાં અહીંયા મૂકો એટલે એનો જવાબ મળે। ચલો અહીંયા લખીશું કે આ કિંમત સમીકરણ નંબર એકમાં મૂકતા ચલો સમીકરણ એક ની અંદર કિંમત મૂકવા જઈએ કોની કિંમત મૂકવાની ડી ની કેટલી મૂકવાની છ અહીંયા ડી દેખાય ચલો સમીકરણ એક શું હોય તો કે એ પ્લસ ટુ ડી બરાબર છ સોરી સોળ એ એમનામ રહેશે બે પણ એમનામ રહેશે ડી ચલો ડી ની કિંમત છ આ છ એમનામ રહેશે બરાબર સોળ એના એ છ દુ કેટલા થાય તો કે બાર બરાબર બરાબર કેટલા હે તો કે સોળ બાર પ્લસ આ બાજુ આવે તો માઇનસ માટે એ ની કિંમત સોળ માંથી બાર ને બાદ કરશો તો એનો જવાબ કેટલો આવશે મિત્રો ચાર હેડી ચલો એ ની કિંમત તમને ચાર મળી અહીંયા હવે શું કીધું હે સમાંતર શ્રેણી શોધવાની ચલો એ ડી જાણો તો સમાંતર શ્રેણી મળી જાય કેવી રીતે તો કે પહેલા ત્રણ પદ મેળવી લેવાના ચલો સમાંતર શ્રેણીના પહેલા ત્રણ પદ મેળવી આપણે ધ્યાન આપજો પ્રથમ પદ એ બીજું પદ એ પ્લસ ડી અને ત્રીજું પદ એ પ્લસ ટુ ડી ચલો આમાં કિંમત મૂકીને સાદરૂપ આપીએ ધ્યાન આપજો એ એની કિંમત કેટલી તો કે ચાર બરાબર એની કિંમત કેટલી ચાર એ જ રીતે એ પ્લસ ડી જો તો એ એટલે કેટલા તો કે ચાર આ વત્તા ના વત્તા ડી એટલે કેટલા તો કે છ ચલો છ માં ચાર થશે તો કે દસ થાય એવી જ રીતે આગળ પાસા એ એ એટલે કેટલા તો કે ચાર આ વત્તા ના વત્તા બે ના બે ડી કેટલા છ છ દુ કેટલા થાય બાર બાર માં ચાર ઉમેરો બાર ને ચાર સોળ બરાબર એટલે અહીંયા તમે જોઈ શકો કે સમાંતર શ્રેણીના આપણે ત્રણ પદ મેળવા પહેલું પદ ચાર બીજું દસ ત્રીજું સોળ આમ લખવાનું કે માગેલ સમાંતર શ્રેણી ચાર દસ સોળ ડેશ 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 અનંત સુધી જો છ છ નો સામાન્ય તફાવત પ્રથમ પદ ચાર છે ચેક પણ કરી શકો દાખલો સાચો એક ખોટો રેડી હવે આગળ આપણે આના પછીનો દાખલો જોઈએ ધ્યાન આપજો દાખલા નંબર સત્તર આગળ આપણે દાખલા નંબર સત્તર એની રકમ આમાં જો ત્રણ આઠ તેર ડેશ 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 બસો ત્રેપન આવા દાખલા જ્યારે પૂછાય ત્યારે ખાસ આગળ એક ઉદાહરણ પણ આપેલું હે બરાબર આપણી ચોપડીની અંદર હવે આવા જ્યારે દાખલા પૂછાય જો છેલ્લેથી પદ શોધવાના કહેશે છેલ્લેથી એટલે આ બાજુથી એમ પહેલેથી નહીં બરાબર તો શું કરવાનું ત્યારે એકદમ સહેલો થઈ જાય આ દાખલો ધ્યાન રાખજો શું કીધું એ તો કે ત્રણ આઠ તેર થી બસો ત્રેપન સમાંતર શ્રેણી હોય એક સમાંતર શ્રેણી આપેલી તો તેનું છેલ્લેથી વીસમું પદ જો પ્રશ્ન સમજો વીસમું પદ ખરું પણ ક્યાંથી છેલ્લેથી વીસમા પદને આપણે એ વીસ વડે દર્શાવી વીસમા પદને શેના વડે દર્શાવી એ વીસ વીસમું પદ મળે કેવી રીતે તો કે એ વત્તા ઓગણીસ ડી થી વીસમું પદ મળી જાય આ શ્રેણીનું વીસમું પદ એ તો આવે એન માઇનસ વન એટલે વીસમાંથી એક જાય તો ઓગણીસ ડી આ પદ થઈ ગયું તો આના માટે રકમમાં ધ્યાન આપો એ સૂત્ર તમને કહેશે કેની કેની જરૂર હે એ ની ડી ની જરૂર પડે જો શ્રેણીનું વીસમું પદ મેળવવું હોય તો તો હવે એ ને ડી ક્યાંથી મળશે તો કે શ્રેણી આપેલી છે એ ને ડી મળી જાય પણ ખાસ યાદ રાખવાનું જ્યારે પણ રકમમાં છેલ્લેથી પદ શોધવાનું કે ગમે એટલામું પદ કહે તો વીસમું પીધું રકમ કદાચ બદલાવે પણ છેલ્લેથી પદ કે એટલે પહેલું જ કામ શું કરવાનું મિત્રો તમારે શ્રેણી ઉલટી કરી નાખવાની ઉલટાઈ નાખવાની ઊંધી કરી નાખવાની સમજાય શ્રેણીને શું કરી નાખવાની પહેલા ઊંધી અને પછી પદ મેળવવાનું ધ્યાન રાખજો કેમ કે છેલ્લેથી વીસમું પદ હોય
શ્રેણી ઉલટાઈ નાખો ને એટલે પહેલેથી 20મું પદ થઈ જાય, એટલે દાખલો સહેલો પડે. તો હવે પહેલું કામ કરશું આપણે, શ્રેણીને ઉલટાઈ નાખીએ. ધ્યાન આપજો આ બાજુ. ચાલો શ્રેણીને ઉલટાવી હોય તો કેવી રીતે ઉલટાવાય? તો કે શ્રેણી આપેલી છે એની અંદર સામાન્ય તફાવત ખાસ જોવાનો. જો કેટલા કેટલાનો ગેપ છે મિત્રો, પાંચ પાંચનો છે. શ્રેણી ઉલટાઈ નાખો ને એટલે આ તફાવત બદલાઈ જાય. પાંચનો નો રે, કેટલો રે? માઇનસ પાંચનો, કેમ કે શ્રેણી ઊંધી થાય છે, ધ્યાન રાખજો. બરાબર, આ એક ખાસ શીખવાનું. શ્રેણી ઊંધી કરતી વખતે પદ લખતા આવડવું જોઈએ. ચલો છેલ્લું પદ પહેલા આવશે, આ છેલ્લું પદ 253 ઈ પહેલા આવે, એટલે અહીંયા 253 આગળ. હવે તફાવત કેટલો હતો? પાંચનો. તો પાંચ પ્લસ નથી કરવાનો, શ્રેણી ઉલટાવો, પાંચ માઇનસ કરવાનો. આમાંથી માઇનસ પાંચ બાદ કરો એટલે કેટલા આવશે? 248. 248 માંથી પાંચ બાદ કરો તો 243. જો શ્રેણી ઘટે છે અને ઘટતી ઘટતી છેલ્લું પદ હતું એ પહેલા લખ્યું, તો હવે પહેલું પદ ક્યાં આવશે મિત્રો? છેલ્લે. પહેલું પદ શું હોય? ત્રણ. એ છેલ્લે આવી જાય. જો અહીં જોઈને ખબર પડી જાય, કદાચ તમે 253માં પાંચ નાખો તો 258 થાય. સમજાય? ત્રણ ત્રણ વધતી હોય જો શ્રેણી તો ત્રણ સુધી પહોંચે નહીં. આ તો ત્રણ ત્રણ પાંચ પાંચ સ્ટેપ ઘટે તો શક્ય છે કે શ્રેણી ત્રણ સુધી પહોંચે. આમ જોઈને તમને ખ્યાલ આવી જાય બરાબર કે 253થી જો પાંચ પાંચ સ્ટેપ ઘટતા હોય તો આગળ ત્રણ આવે ખરા, એનો મતલબ આ શ્રેણી આપણી સાચી જ છે. હાલ હવે આ શ્રેણીનું તમારે છેલ્લેથી પૂછ્યું, ધ્યાન રાખજો. શ્રેણી ઉલટાઈ નાખો એટલે પહેલેથી થઈ જાય, તો અહીંથી તમારે કેટલામું પદ શોધવાનું? 20મું. હવે તો બધાને આવડે. ચલો તો પ્રથમ પદ લખીએ. પ્રથમ પદ એ બરાબર 253 સામાન્ય તફાવત ડી. બીજા પદમાંથી પહેલું પદ શું કરી દેવાનું? બાદ. 248માંથી 253 શું કરી દેવાના? બાદ. ચલો 258માંથી 248માંથી 253 જાય તો જોયું આપણે માઇનસ પાંચ. આ છેલ્લું પદ એ છેલ્લા પદને એન કહેવાય અને શોધવાનું હે 20મું પદ. એટલે એન બરાબર કેટલા આપેલા છે મિત્રો? 20. શોધવાનું શું? તો કે એ 20, શ્રેણીનું 20મું પદ. ચલો હવે કિંમત મૂકીએ, એનમાં પદનું સૂત્ર લખો એટલે જવાબ મળી જાય કે શ્રેણીનું એનમું પદ. ચલો એનમાં પદને સંકેતમાં સેના વડે દર્શાવાય મિત્રો? એ એન વડે. સૂત્ર જાણો છો બધાય કે એ પ્લસ એન માઇનસ એક કૌંસની બહાર ડી. મૂકો કિંમત. ચલો એ એન કેટલા? 3. એનો મતલબ પ્રથમ પદ કેટલું? 253 પ્લસ, સોરી, શ્રેણીનું આપણે કેટલામું પદ જોઈએ છે મિત્રો? 20મું ને. 20મું પદ એટલે અહીંયા એનની કિંમત જરૂર નહીં પડે બરાબર. ડાયરેક્ટ એન બરાબર કેટલા મૂકી દેશું આપણે? 20. સોરી, એન બરાબર 20 મૂકી દેશું એટલે તમને મળી જશે એ 20. આની જરૂર નથી કેમ કે પદ શોધવાનું એટલા માટે. જો પદની સંખ્યા મેળવવાની હોત તો આની ઉપયોગ કર્યા આપણે બરાબર. ચલો એ એન એટલે 20મું પદ એટલે એન દેખાય 20. ચલો એ એટલે પ્રથમ પદ કેટલું? તો કે 253 આ વત્તાના વત્તા એન. કેટલામું પદ જોઈએ છે? 20મું પદ. તો એન બરાબર કેટલા લખીશું મિત્રો? 20 માઇનસ 1 ડી. સામાન્ય તફાવત કેટલો? માઇનસ 5 બરાબર. માટે 253ના 253 આ વત્તાના વત્તા 20માંથી 1 જાય તો કેટલા વધશે? તો કે 19. એના ગુણ્યા કેટલા થશે? માઇનસ 5 બરાબર. 19 પંચા કેટલા થશે? 95. આ 253ના 253 માઇનસ 19 50 95. હવે બેની બાદબાકી કરશો, 253માંથી 95 જશે તો જવાબ મળશે તમને 158. આમ આ શ્રેણીનું 20મું પદ કેટલું આવશે મિત્રો? 158. ચલો પડે ખબર બરાબર. એટલે કે અહીંયા આ શ્રેણીનું તમારે કેટલામું પદ મેળવવાનું હતું મિત્રો? 20મું પદ. તો 20મું પદ મેળવવા માટે આપણે જોયું, પ્રથમ પદ જોઈ, એન માઇનસ 1, 20માંથી 1 જાય તો 19 થઈ જાય. સામાન્ય તફાવત માઇનસ 5. 19 પંચા 95 થશે. 253માં 95 બાદ કરો એટલે જવાબ કેટલો આવશે? 158 બરાબર. હવે આની આગળ જે તમે દાખલો ગણ્યો એના જેવો જ એક દાખલો, આમાં ખાલી તમને સમીકરણ બનાવી દઉં, ગણવાનો તમારે જાતે. રેડી? ચલો ધ્યાન આપજો શું કીધું હે. રકમ ખાસ સમજવાની કે સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24. ચલો તો પહેલા શરૂઆત કરીએ દાખલાની કે સમાંતર શ્રેણીનું કેટલામાં પદની વાત કરે? ચોથા. ચોથા પદને દર્શાવાય મિત્રો એ 4 વડે. આગળ આઠમા, આઠમા પદને દર્શાવાય એ 8 વડે. સરવાળો એટલે વચ્ચે નિશાની પ્લસની. કેટલો સરવાળો? તો કે 24. આને આપણે મિત્રો કહી દેશું સમીકરણ નંબર 1. આગળ હવે છઠ્ઠા અને 10માં જો, આ છઠ્ઠા અને 10માં એનો સરવાળો કેટલો? 44. છઠ્ઠા પદને દર્શાવાય એ 6 વડે પ્લસ, સરવાળો એટલે પ્લસ. 10મા પદને દર્શાવાય એ 10 વડે. ચલો એનો સરવાળો કેટલો? 44. આને કહી દેવાનું તમારે સમીકરણ નંબર 2. હવે સોરી, અહીંથી સમીકરણ
આને ઉકેલીને આપણે સમીકરણ મેળવીએ. ધ્યાન આપજો, આ રકમમાં બે કિંમત આપી હતી કે ચોથા અને આઠમા પદનો સરવાળો 24, છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44. હવે ચોથું પદ બધા જાણો જ છો, શ્રેણીનું ચોથું પદ શું હોય? તો કે a + 3d. શ્રેણીનું આઠમું પદ શું હોય? તો કે a + 8 હોય તો અહીંયા 7 આવે, 7d = 24. આનું સાદરૂપ આપો, a + a એટલે શું થશે? તો કે 2a. 7 ને 3 કેટલા થશે? તો કે 10d = કેટલા? તો કે 24. હવે તમે જાણો અહીંથી બે કોમન કાઢી શકાય. ચલો બે કોમન કાઢશો તો કેટલા વધશે? તો કે a 10 માંથી બે કોમન કાઢો તો કેટલા વધે? તો કે 5 = 24 ના 24. છેદ ઉડાડશો, 12 દુ 24 થશે, રેડી? અથવા બે ભાગાકારમાં લઈ આવો. ચલો તો અહીંયા તમને એક સમીકરણ મળશે, a + 5d = 12. આ થઈ જશે આપણું સમીકરણ નંબર 1. એવું જ અહીંયા બાજુ બીજું સમીકરણ મળે, ધ્યાન આપજો. ચલો છઠ્ઠું પદ, છઠ્ઠું પદ એટલે જાણો છો a + 5d. દસમું પદ એટલે a + 10 હોય તો અહીંયા 9d આવે = 44. ચલો a + a એટલે તો કે 2a. 9માં 5 ઉમેરો, 9 ને 5 14d = 44. બે કોમન કાઢ નાખવાના, કેટલા વધશે? તો કે a + 7d = 44. છેદ ઉડાડો, 22 દુ 44 થાય, રેડી? ચલો તો આ બીજું સમીકરણ મળશે તમને, a + 7d = 22. આને કહી દેવું સમીકરણ નંબર 2. હવે તમને બધાને લોપની રીત આવડે જ છે, અહીંથી આગળ દાખલો નથી ગણાવતો, તમારે જાતે ગણવાનો. શું કરવાનું? તો કે બે સમીકરણ મળી ગયા, જો આ બે સમીકરણને લોપની રીતે ઉકેલવાના. લોપની રીતે ઉકેલો એટલે તમે જાણો જ છો, અત્યાર સુધી આપણે દાખલા ગણ્યા, આ બેની કિંમત મળે તમને. કોની કોની? a અને d ની. a એટલે પ્રથમ પદ, d એટલે સામાન્ય તફાવત. હવે રકમ તરફ જોઈએ, શું મેળવવાનું કીધું? તો કે સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. જો શું માંગ્યું છે? પ્રથમ 3 પદ. તો તમે બધા જાણો જ છો શ્રેણીના પ્રથમ 3 પદ શું? તો કે પહેલું પદ a હોય, બીજું પદ a + d હોય અને ત્રીજું પદ a + 2d હોય. આ 3 પદ થઈ ગયા શ્રેણીના. હવે તેમાં જોઈને તમને ખબર પડી જાય, જો આ 3 પદ મેળવવા હોય ને તો a અને d ની જરૂર પડે. જો a અને d મળે ને તો જ આ શ્રેણીના 3 પદ મળે, બાકી ન મળે. તો હવે બે સમીકરણ તમારી પાસે છે, લોપની રીતે ઉકેલો એટલે a અને d મળશે, અને એની કિંમત આમાં મૂકી દો એટલે શું મળી જાય તમને? શ્રેણીના 3 એ 3 પદ. ચલો આવડે આટલું.